नमस्कार खेडूत मित्रों, गुजराती खेडूत यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। अने हूँ छू मुनेश कुणपरा। तो खेडूत भाइयों, तो मित्रों, आजना आ वीडियो नी अंदर हूँ तमने जणावीश के घऊं में कोईपण दवा नाख्या वगर आखू वर्ष घऊं बगड़ता पण नथी अने साचवी शकाय छे, ते हूँ तमने आज आ वीडियो में जणावानो छू। तो मित्रों, तमे अमारी चैनल पर नवा आव्या होय तो चेनल ने सब्सक्राइब कर दीजो, अने वीडियो गमे तो वीडियो ने लाइक कर दीजो, अने वीडियो अंत सुधी जोजो मित्रों। तो चलो मित्रों, वीडियो स्टार्ट करिए। तो मित्रों, आ घऊं आपणे साफ करीने लई लीधा छे, अने कोठी में नाखती वखते आ साथे नाखवू जोईए ते हूँ तमने जणावीश। तो मित्रों, आपणे आ घऊंना बोर આપણે આ ઘઉંમાં બોરિક પાવડર નહીં નાખીએ કે એરંડિયું પણ નહીં નાખીએ કે કોઈ ગોળી પણ નહીં નાખીએ, છતાં આપણે આખું વરસ બગડે નહીં તે માટે આપણે કોઠીમાં ભરીએ તો ત્યારે તમને દેખાડશું કે શું ભેળવવાથી આપણે ઘઉં બગડે નહીં। અત્યારે આપણે લીમડો લેવા આવ્યા છીએ, લીમડાના તો અનેક ગુણ છે। હવે કોઠીમાં લીમડાના ને ઘઉંના થર કઈ રીતે મારવા તે હું જણાવીશ। પહેલાં તો આવી રીતે નીચે લીમડાના પાનને પાથરી લેવાના રહેશે મિત્રો, પછી તેના પર ઘઉંનો આપણે એક થર લઈ લેશું, પછી પાછા લીમડાના પાનનો એક થર આપણે લઈ લેવાનો છે, તેના ઉપર પાછા ઘઉં લઈ લેશું। હવે આ રીતે થર મારતા જશું। હવે મિત્રો, આપણે લીમડાનો થર ને ઘઉંના થરથી આ કોઠી ભરી લીધી છે। તો મિત્રો, આ ઘઉં હવે આખું વર્ષ બગડશે નહીં। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો, ને આવા જ આ ચેનલમાં મિત્રો વિડીયો આવશે માટે સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। જય જવાન જય કિસાન।